नमस्कार मित्रों, एफएच हाई स्कूल परिवार में आप सबनो स्वागत छे। अमे तमने धोरण 10 ना दरेक चेप्टर वाइज वीडियो आपवानो वायदो आप्यो हतो अने ए प्रमाणे अमे एग्जाम सुधी तमने धोरण 10 ना साइंस ना बधा वीडियो आपीशुं। आजे अमे तमने चेप्टर नंबर 8 जे छे पुष्पमां प्रजनन थाय छे, लिंगी प्रजनन थाय छे, एनी आपण तमने संपूर्ण माहिती आपीशुं। सर्वप्रथम जे छे तो प्रजनन, प्रजनन એટલે શું? તો પ્રજનન એટલે જે ક્રિયા દરમિયાન પિત્ર પોતાની જેવી જાતિને વિકસિત કરે એ ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે। હવે પ્રજનનની વાત કરીએ તો પ્રજનન કેટલા પ્રકારના હોય છે? પ્રજનન કેટલા પ્રકારના હોય છે? તો પ્રજનન જે છે મુખ્યતઃ બે પ્રકારના હોય છે। એક હોય છે લિંગી પ્રજનન, लिंगी, અને બીજો હોય છે અલિંગી પ્રજનન। પ્રજનન મુખ્ય બે પ્રકારના હોય છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। અલિંગી પ્રજનનની વાત કરીએ છે, અલિંગી પ્રજનન એ વનસ્પતિઓમાં થાય છે જે વનસ્પતિઓમાં બીજ નથી હોતા। બીજ રહિત જે વનસ્પતિઓ હોય છે એમાં અલિંગી પ્રજનન હોય છે, અને બીજવાળી જે વનસ્પતિઓ છે એમાં લિંગી પ્રજનન હોય છે। કયો પ્રજનન હોય છે? લિંગી પ્રજનન હોય છે। તો આજે અમે તમને પુષ્પોમાં પ્રજનનની પદ્ધતિ શીખવાડીએ। તો પુષ્પોમાં જે પ્રજનન થાય છે એ લિંગી પ્રજનન પુષ્પોમાં થાય છે। પુષ્પમાં કયો પ્રજનન થાય છે? તો લિંગી પ્રજનન થાય છે। કઈ રીતે થાય છે તે આપણે વિશે જાણીશું। તો આપણે જોડે આ હેબિકસ મીન્સ જાસૂદ, જાસૂદનો ફૂલ છે આપણે જોડે। હવે ફૂલમાં વાત કરીએ તો પુષ્પના સૌથી પહેલા આપણે ભાગ ખબર હોવા જોઈએ કે પુષ્પમાં કયા કયા ભાગ હોય છે। પુષ્પમાં આ જે લીલા રંગના ભાગ છે અને એ બધી જે કળીઓ દેખાય છે એને કહેવાય છે વજ્રપત્ર, અને એ વજ્રપત્ર મળીને એક વજ્રચક્રની રચના કરે છે જે પુષ્પની કળી અવસ્થામાં રક્ષણ કરે છે। એ પછી પુષ્પમાં આ જે લાલ કલરના ભાગ છે એને કહેવાય છે દલપત્ર। શું કહેવાય છે? દલપત્ર। એ દલપત્રો મળીને દલચક્રની રચના કરે છે। એ જે દલપત્રો છે એ કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે, કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે। અને એ સિવાય પુષ્પમાં બીજા બે ભાગ હોય છે, એ ભાગ હોય છે પ્રજનન અંગો હોય છે એમના, એ બે પ્રજનન અંગો હોય છે। એક હોય છે પુંકેસર, બીજો હોય છે સ્ત્રી કેસર। પુંકેસર અને સ્ત્રી કેસર, આમાં આ પુંકેસર દેખાય છે જેના ઉપર આ પીળા પીળા રંગના રજકણો દેખાય છે, પીળા પીળા રંગના રજકણો દેખાય છે, એને તમે હાથમાં લેશો તો એ તમારા હાથ ઉપર ચોંટી જશે, એને કહેવાય છે પરાગરજ। શું કહેવાય છે? પરાગરજ। એ પુષ્પ, પુષ્પનો પુરુષ જનન અંગ છે, પુરુષ જનન અંગ છે, એ પરાગરજ છે। પરાગરજ હોય છે પરાગાશય ઉપર, ક્યાં હોય છે? પરાગાશય ઉપર હોય છે પરાગરજ। શું હોય છે? પરાગરજ, અને એ પરાગ તંતુ ઉપર આવેલા હોય છે, બરાબર છે। તો પુષ્પનું પુરુષ પ્રજનન અંગ કયો છે? તો પુષ્પનું પુરુષ પ્રજનન અંગ છે પુંકેસર। શું છે? પુંકેસર। પુંકેસરમાં શું હોય છે? પુંકેસર તંતુ હોય છે અને પરાગરજ હોય છે, પુંકેસર તંતુ અને પરાગરજ હોય છે જે પીળા રંગના હોય છે। એ પછી પુષ્પમાં એક સ્ત્રી કેસર ભાગ હોય છે, સ્ત્રી કેસર ભાગ જે પુષ્પનો માદા પ્રજનન અંગ હોય છે। તો પુષ્પનો પુરુષ પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ, તો પુષ્પની વાત કરીએ આપણે તો પુષ્પમાં મુખ્ય કેટલા અંગો હોય છે? તો મુખ્ય 4 અંગો હોય છે। કેટલા અંગો હોય છે? મુખ્ય 4 અંગો હોય છે। પહેલા હોય છે વજ્રપત્ર, વજ્રપત્ર જે વજ્રચક્રની રચના કરે છે અને કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે। બીજું હોય છે દલપત્ર। શું હોય છે? દલપત્ર, જે દલચક્રની રચના કરે છે અને કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે। દલપત્ર પછી આવે છે પુરુષના પુષ્પના પ્રજનન અંગો। પુષ્પના પ્રજનન અંગો કયા છે? એક તો પુંકેસર છે। કયો છે? પુંકેસર, એ પુષ્પનું નર પ્રજનન અંગ છે। કયો છે? નર પ્રજનન અંગ પુષ્પનો કયો છે? તો
પુંકેસર પુષ્પનું નર પ્રજનન અંગ છે એ પછી આવે છે સ્ત્રી કેસર સ્ત્રી કેસર સ્ત્રી કેસર ની વાત કરીએ આપણે તે પુરુષનો માદા પ્રજનન અંગ છે કયો છે માદા પ્રજનન અંગ માદા પ્રજનન અંગ સ્ત્રી કેસર છે બરાબર છે તો પુષ્પના મુખ્ય ચાર ભાગો છે ચાર અંગો છે વજ્રપત્ર જે વજ્રચક્રની રચના કરી કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે બીજું દલપત્ર જે દલચક્રની રચના કરે છે અને કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે આ બે જે છે પુષ્પના એ પ્રજનન અંગો છે પુષ્પના પ્રજનન અંગો છે પુષ્પના પ્રજનન અંગો છે પ્રજનન અંગો કેટલા છે પુષ્પના બે છે એક પુંકેસર બીજો સ્ત્રી કેસર પુંકેસર જે છે પુષ્પનો નર પ્રજનન અંગ છે સ્ત્રી કેસર પુષ્પનો માદા પ્રજનન અંગ છે હવે પુંકેસર ની વાત કરીએ તો પુંકેસર ઉપર બીજા કયા અંગો આવેલા હોય છે એક તો પુંકેસર તંતુ પુંકેસર તંતુ આવેલું હોય છે અને એના ઉપર આવેલા હોય છે એના પરાગાશય પરાગાશય અને પરાગાશય ઉપર હોય છે પરાગરજ શું હોય છે પરાગરજ પરાગરજ ક્યાં હોય છે પરાગાશય ઉપર પરાગરજ ઉત્પન્ન થાય છે સ્ત્રી કેસર ને પણ કેટલા ભાગ છે ત્રણ ભાગ છે સ્ત્રી કેસર જે છે માદા પ્રજનન અંગ એના કેટલા ભાગ છે ત્રણ ભાગ છે ઉપરના ભાગને શું કહેવામાં આવે છે પરાગાશન શું કહેવામાં આવે છે પરાગાશન જ્યારે પરાગરજની પ્રક્રિયા થાય છે તો પરાગરજ જે છે એ પરાગાશયથી પરાગાશન ઉપર બેસે છે આ સ્ત્રી કેસરનો સૌથી ઉપરનો ભાગ છે પરાગાશન વચ્ચેનો ભાગ છે પરાગ વાહિની અને સૌથી નીચેનો ભાગ છે અંડાશય જ્યાં બીજનું નિર્માણ થાય છે અંડાશયમાં અંડકોષ હોય છે શું હોય છે અંડકોષ હોય છે અને જે પરાગરજ છે બરાબર છે એ પુરુષ જનનાંગ છે નર જનનાંગ છે પુષ્પનું પરાગરજ બરાબર છે આ પુષ્પના ભાગો છે હવે આપણે જોઈએ પુષ્પ કેટલા પ્રકારના હોય છે પુષ્પના પ્રકાર તો પુષ્પના મુખ્ય કેટલા પ્રકાર હોય છે પુષ્પના મુખ્ય બે પ્રકાર હોય છે કયા કયા હોય છે એકાંગી પુષ્પ એકાંગી અને દ્વિઅંગી એકાંગી પુષ્પ અને દ્વિઅંગી પુષ્પ એકાંગી પુષ્પ કોને કહેવાય છે જે પુષ્પમાં કાં તો પુંકેસર હોય કાં તો સ્ત્રી કેસર હોય બે પ્રજનન અંગોમાંથી એક પ્રજનન અંગ હોય એને કહેવાય છે એકાંગી પુષ્પ અને જે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને હોય એને કહેવાય છે દ્વિઅંગી પુષ્પ તો આપણે વ્યાખ્યા લખી શકીએ છીએ એકાંગી પુષ્પ અને દ્વિઅંગી પુષ્પ એકાંગી પુષ્પમાં કાં તો પુંકેસર હશે કાં તો સ્ત્રી કેસર હશે અને દ્વિઅંગી પુષ્પમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને હશે જે પુષ્પમાં નર કે માદા પ્રજનન અંગોમાંથી એક હોય એને કહેવાશે એકાંગી પુષ્પ અને જેમાં નર અને માદા બંને પ્રજનન અંગો હોય મીન્સ સ્ત્રી કેસર અને પુંકેસર બંને હોય એને આપણે દ્વિઅંગી પુષ્પ કહીએ છીએ તો આપણે આ પુષ્પનું આપણે ઇન્ટ્રોડક્શન તમને માહિતી આપી છે હવે પુષ્પ જે છે પ્રજનન કરે છે આ તો અંગો છે પ્રજનન કરે છે તેમાં મુખ્ય ક્રિયા જે હોય છે કઈ હોય છે પરાગનયન કઈ હોય છે પરાગનયન તો પરાગનયનની જે ક્રિયા છે એ શું છે પરાગનયન પરાગનયનની આપણે વાત કરીએ પરાગનયન પરાગનયનની પ્રક્રિયા શું છે હું તમને જણાવી દઉં જે ક્રિયા દરમિયાન પુંકેસરના પરાગાશયથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાશન ઉપર બેસે છે જે પરાગાશનનો ભાગ હોય છે ગાંધી જેવો ભાગ હોય છે કેવો ભાગ હોય છે ગાંધી જેવો ભાગ હોય છે એના ઉપર શું બેસે છે પરાગરજ બેસે છે કોના ઉપર પરાગાશન ઉપર જે ક્રિયા દરમિયાન પુંકેસરના પરાગાશયના પરાગરજ શેના ઉપર બેસે છે સ્ત્રી કેસરના પરાગાશન ઉપર બેસે છે અને તે પરાગવાહિની દ્વારા ક્યાં જાય છે અંડાશયમાં જાય છે આ ક્રિયાને કહેવામાં આવે છે
પરાગનયન કઈ ક્રિયા કહેવામાં આવે છે પરાગનયન હવે પરાગનયન જે છે એ કેટલા પ્રકારના છે તો પરાગનયન પણ મુખ્ય બે પ્રકારના છે સ્વપરાગનયન અને પરપરાગનયન સ્વપરાગનયન અને પરપરાગનયન પરપરાગનયન સ્વપરાગનયન જે થાય છે એક જ પ્રકારના પુષ્પ ઉપર જે ક્રિયા થતી હોય છે પરાગનયનની એને કહેવાય છે સ્વપરાગનયન અને જુદા જુદા પુષ્પો પર પરાગનયનની પ્રક્રિયા થતી હોય એને કહેવામાં આવે છે પરપરાગનયન આ પરાગનયનના ઘટકો કયા છે જેના લીધે પરાગનયન થાય છે તો આપણે જાણીએ છીએ પરાગનયન માટે કોણ કોણ જવાબદાર છે તો હવા પાણી પછી માણસ પ્રાણી એ બધા પરાગનયનની પ્રક્રિયા માટે જવાબદાર હોય છે એ સિવાય કીટકો ભમરાઓ તિતલીઓ એ બધી પણ એના માટે જવાબદાર હોય છે આ તો પરાગનયનની ઘટના થઈ હવે આપણો પ્રશ્ન એ બને છે પુષ્પમાં બીજનો નિર્માણ કઈ રીતે થાય છે પુષ્પમાં બીજનો નિર્માણ કઈ રીતે થાય છે તો આપણે જાણીએ છીએ બીજનો નિર્માણ કઈ રીતે થાય છે કે જે પરાગાશયથી ઉંગેસરના પરાગાશયથી પરાગરજ પરાગનયનની પ્રક્રિયા દ્વારા સ્ત્રી કેસરના પરાગાશય ઉપર બેસે છે અને પરાગવાહિની દ્વારા પરાગરજ અંડાશયમાં જાય છે અને અંડાશયમાં જઈને અંડકોષ સાથે ફલિત થાય છે આ પરાગરજ કોના સાથે ફલિત થાય છે અંડકોષ પરાગરજ પ્લસ અંડકોષ એ બે ભેગા થઈને ફલિત થાય છે ત્યારે એ ફલિતાંડની રચના કરે છે કે ફલન કરે છે અને યુગ્મજનો નિર્માણ કરે છે યુગ્મજનો નિર્માણ કરે છે આગળ જઈને બીજનો નિર્માણ થાય છે બીજનો નિર્માણ કઈ જગ્યા થાય છે તો અંડાશયમાં થાય છે વનસ્પતિમાં બીજનો નિર્માણ ક્યાં થાય છે અંડાશયમાં આ છે જાસૂદનો પુષ્પ આ જે છે આ દલપત્રો છે આપણે આ દલપત્રો કાઢી લઈએ છે દલપત્રો કાઢ્યા આ પરાગ તંતુ છે આ પરાગાશય છે પરાગાશય ઉપર આ પરાગરજ છે પરાગરજ છે આપણે નીચે જોઈએ છે આ અંડાશય છે આ અંડાશય છે અને જો આમાં પ્રજનન થયો હોય તો અંડાશયમાં અહીં બીજનો નિર્માણ થાય છે અંડાશયમાં અહીંયા બીજનો નિર્માણ થાય છે જો આના અંદર જો આ સ્ત્રી કેસર છે પરાગવાહિની અંદર જો આ સ્ત્રી કેસર નીકળ્યો આ સ્ત્રી કેસર છે બરાબર છે સ્ત્રી કેસરના ઉપરના ભાગને શું કહેવાય છે આ જે છે આને કહેવાય છે પરાગાશન પરાગવાહિની અને આ અંડાશય છે બરાબર છે તો આ રીતે આપણે પુષ્પનું પ્રજનન વિશે ભણી ગયા છે પુષ્પ જે છે એ લિંગી પ્રજનન કરતો હોય છે મુખ્ય પુષ્પના મુખ્ય ચાર ભાગો હોય છે વજ્રપત્ર દલપત્ર પુંકેસર સ્ત્રી કેસર વજ્રપત્ર જે છે વજ્રચક્રની રચના કરી પુષ્પનું સેવા કરી અવસ્થામાં રક્ષણ કરે છે દલપત્ર એ દલચક્રની રચના કરી કીટકોનો આકર્ષવાનું કાર્ય કરે છે પુંકેસર જે છે પુરુષનું પુષ્પનું નર પ્રજનન અંગ છે કોનો પુષ્પનું નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર પુષ્પનું માદા પ્રજનન અંગ છે તો પુષ્પના પ્રજનન અંગો કયા કયા છે પુંકેસર અને સ્ત્રી કેસર પુંકેસર ઉપર પુંકેસર તંતુ હોય છે અને પરાગાશય હોય છે પરાગાશય ઉપર પરાગરજ ઉત્પન્ન થતા હોય છે સ્ત્રી કેસરની વાત કરીએ તો સ્ત્રી કેસરના મુખ્ય ત્રણ ભાગ હોય છે સૌથી ઉપરના ભાગને આપણે પરાગાશન કહીએ છીએ જે ગાદી જેવો ભાગ હોય છે એના ઉપર પરાગરજ બેસે છે પરાગરજની પ્રક્રિયા દ્વારા પછી હોય છે પરાગવાહિની એક નળી જેવી રચના હોય છે પછી નીચે ફૂલેલું ભાગ હોય છે એને આપણે અંડાશય કહીએ એમાં અંડકોષ હોય છે એ પછી આપણે જાણીએ કે પુષ્પ બે પ્રકારના હોય છે કેટલા પ્રકારના હોય છે બે પ્રકારના હોય છે એકાંગી પુષ્પ અને દ્વિઅંગી પુષ્પ જે પુષ્પમાં પ્રજનન દરમિયાન કાં તો પુંકેસર કાં તો સ્ત્રી કેસર ભાગ લેતા હોય બંને ના હોય એક જ હોય એ પુષ્પને એકાંગી પુષ્પ કહીએ છીએ જે પુષ્પમાં પ્રજનન દરમિયાન પુંકેસર અને સ્ત્રી કેસર બંને ભાગ લે છે એને આપણે દ્વિઅંગી પુષ્પ કહેતા હોઈએ છે એકાંગી પુષ્પનું જો ઉદાહરણ કહીએ તો આપણે એનો ઉદાહરણ છે તળવું શું છે વોટર મેલન અને દ્વિઅંગી પુષ્પની વાત કરીએ તો એમાં છે રાઈ શું છે આનું ઉદાહરણ રાઈ છે એ પછી આપણે વાત કરીએ
કે પ્રજનન કઈ રીતે થાય છે, કોણ ભાગ લે છે, તો એ ક્રિયાને કહેવાય છે પ્રજનન કરાવવાની ક્રિયાને કહેવાય છે પરાગણ. પરાગણ એટલે શું? તો પુષ્પના પુંકેસરથી પરાગાશયના પરાગરજ જ્યારે જે ક્રિયા દરમિયાન સ્ત્રી કેસરના પરાગાશય ઉપર બેસે છે એ ક્રિયાને પરાગણ કહેવામાં આવે છે. તો પરાગણ કેટલા પ્રકારના હોય છે? પરાગણ મુખ્ય બે પ્રકારના હોય છે, સ્વ પરાગણ પર પરાગણ. સ્વ પરાગણ એક જ પ્રકારના પુષ્પ ઉપર થાય છે અને પર પરાગણ બીજા પ્રકારના પુષ્પ ઉપર પણ થાય છે. એ પછી આપણે જોઈએ કે બીજનો નિર્માણ કઈ રીતે થાય છે. તો પુષ્પના પુંકેસરથી પુંકેસરના પરાગાશયથી પરાગરજ જ્યારે સ્ત્રી કેસરના પરાગાશય ઉપર બેસે છે અને પરાગ વાહિની દ્વારા ક્યાં જાય છે? અંડાશયમાં જાય છે. અંડાશયમાં પરાગરજ અને અંડકોષ ફલિત થાય છે. એ ક્રિયાને ફલન કહેવામાં આવે છે અને ફલિતાંડની રચના કરે છે, યુગલની રચના કરે છે. આગળ જઈને એમાં બીજનો નિર્માણ થાય છે. આ રીતે પુષ્પમાં પ્રજનન થાય છે. જો કોઈને પણ કોઈ ક્વેશ્ચન હોય તો અમને પૂછી શકીશું. આવનાર લેક્ચરમાં આપણે તમને અલિંગી પ્રજનન વિશે પણ માહિતી આપીશું. અલિંગી પ્રજનન જે છે છ પ્રકારના હોય છે અને જે વનસ્પતિઓમાં બીજ નથી હોતા એ વનસ્પતિઓ અલિંગી પ્રજનન કરતી હોય છે.